કલોલ ખાતે આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા સાતમા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓની રમઝટ જામી હતી. કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2023 અંતર્ગત ગાંધીનગરના 4 તાલુકાઓમાં આયોજન પણ કરાયું હતું. કલોલના કેશવબાગમાં સરકારી ગાઈડલાઇન પ્રમાણે નવરાત્રિના પ્રથમ દિવસે હજારોની સંખ્યા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશનના PI સીધી દેખરેખ હેઠળ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ કલોલ શહેરના પોલીસ અધિકારી, હોમગાર્ડ યુનિટના સિપાહીઓ તેમજ કેસરિયા ગ્રુપના કાર્યકર્તા દ્વારા ખૂબ જ સહજતાથી નવરાત્રિનો સાતમો દિવસ ઉજવાયો હતો. કલોલના કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયા ગરબા નવરાત્રિ મહોત્સવ 2023નું કેસરિયા ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરાયું છે. કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રિના 9 દિવસ નોરતા નિમિત્તે ગુજરાતના સુપ્રસિદ્ધ ગુજરાતી ગીતોની વણઝાર સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ માટે પહેલા દિવસથી જ ખૂબ જોશમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમે છે. નવરાત્રિના સાતમા દિવસે ગરબા કિંગ અને ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ નેહાબેન સુથારના સૂર સાથે ગરબાની રમઝટ માટે મોટી સંખ્યામાં ખેલૈયાથી પાર્ટી પ્લોટ હાઉસ ફૂલ જેવું જોવા મળે છે. આ કેસરિયા ગ્રુપ નવરાત્રિ મહોત્સવમાં આયોજકો દ્વારા ગરબે ઝૂમતા ખેલૈયાઓ માટે તમામ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગરબા દરમિયાન CCTV કેમેરા, ડોક્ટરની ટીમ, એમ્બ્યુલન્સની સુવિધા તેમજ ખેલૈયાની એન્ટ્રી પાસ પર આપેલ QR કોડ સ્કેન કરીને તમામ ચેકિંગ બાદ એન્ટ્રી આપવામાં આવી હતી. ગરબા મહોત્સવના સાતમા દિવસે ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીની ખાસ ઉપસ્થિત રહી હતી. મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમનું સ્વાગત કલોલ તાલુકા BJP ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવમાં 6 દિવસે રાજપૂત બહેનો દ્વારા તલવારની કરતબો સાથે ગરબે ઘૂમીને આવનાર તમામ ખેલૈયાઓ અને તેમના પરિવારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કેસરિયા ગ્રુપના સાતમા દિવસે કલોલ નગરપાલિકાના તમામ સદસ્યો, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ પણ હાજરી આપી હતી. તમામ ખેલૈયાઓ માટે ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા, જેનો સૌએ ગરબા રસિકોએ લાભ લીધો હતો.